નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ પાર્ક આશરે બે હજાર એકર જમીનમાં એક હજાર કરોડ રૂપિયાની સહાય સાથે સ્થાપિત થશે ગુજરાતમાં વિકાસની વણથંભી ડબલ એન્જિનની સરકારની કામગીરીથી ગુજરાતને મેક ઇન ઇન્ડિયાનો મોટામાં મોટો ફાયદો થશે ભરૂચ જિલ્લાના દહેજ સેજથી પણ મોટામાં મોટું ઔદ્યોગિક ઝોન જમ્મુસરમાં ખૂબ જ નજીકના ભવિષ્યમાં બનશે અને આ ઝોનથી લાખો બેરોજગાર યુવાનોને રોજગારીની તકો મળશે આ વિસ્તાર આર્થિક સ્થિતિએ મજબૂત અને સદ્ધર બનશે જે ડબલ એન્જિન સરકારના પ્રયત્ન છે આ કાર્યક્રમના અનુસંધાને હાલ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે ત્યાં ભરૂચ જિલ્લાના સાથે ગુજરાતના તંત્રના સદી અધિકારીઓ સાથે તમામ નાના મોટા અધિકારીઓ ફરજના ભાગરૂપે કામ પણ લાગી ગયા છે વરસાદી માહોલમાં પણ તેઓ તંત્ર મહેનત કરી રહ્યા છે સાંજના અચાનક વરસાદથી પણ ડર્યા વિના આખું તંત્ર વરસાદના પાણીમાં કામ કરી રહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળતા મળે તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને રેવા સુગર કમ્પાઉન્ડમાં વરસાદના ડર વગર આ તમામ અધિકારીઓ કામ પર લાગેલા છે આ કાર્યક્રમને ભારે જહેમતથી તંત્ર સફળ બનાવવા માટે કામે લાગ્યું હોય ત્યારે પ્રધાનમંત્રીના શબ્દોને સાંભળવા મોટી સંખ્યામાં જે જનતા છે તે પણ અહીં હાજર રહેવાની છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ આમોદમાં આવવાના છે તેઓનો આમોદમાં આ સાતમો પ્રવાસ છે આમોદ તાલુકા માટે તે ખૂબ જ ગૌરવની વાત છે અને જેથી કરીને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે આમોદ રેવા સુગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા થવાની હોય વહીવટીતંત્ર કામે લાગી ગયું છે